આજે આપણે સ્વાધ્યાય પંદર પોઈન્ટ બેમાં દાખલા નંબર પાંચમો જોવાનું છે શું કહીએ દાખલો પાંચમો તો કહીએ એકવીસ સેન્ટીમીટર ત્રિજ્યાવાળા એક વર્તુળની વાત છે તો અહીંયા આપણે વર્તુળ દોર્યું છે આપેલા વર્તુળની ત્રિજ્યા કેટલી લેવી છે આપણે એકવીસ સેન્ટીમીટર તો હું ત્રિજ્યા લઈ લઉં અહીંયા એકવીસ સેન્ટીમીટર આ પણ એકવીસ છે બંને શું છે ત્રિજ્યા ઓ એ પણ ત્રિજ્યા અને ઓ પણ ત્રિજ્યા અને બંને એકવીસ સેન્ટીમીટર છે પછી આગળ કીધું છે આવા વર્તુળનું એક ચાપ કેન્દ્ર આગળ સાઠ અંશનો ખૂણો આંતરે છે એટલે કે આ ચાપ કેન્દ્ર આગળ કેટલાનો ખૂણો આંતરે છે સાઠનો ખૂણો આંતરે છે જો કયું ચાપ કીધું ન હોય તો લઘુચાપ માનીને આગળ વધવાનું થાય એટલે કે લઘુચાપ કેન્દ્ર આગળ કેટલાનો ખૂણો બનાવે સાઠનો ખૂણો બનાવે છે તો આપણે શોધવાનું શું છે તો ત્રણ બાબત અહીંયા શોધવાની છે આ પૂછે શું એક ત્રીજીયા વર્તુળની અને કેન્દ્ર આગળ બનતો ખૂણો આપ્યો છે શોધવાનું છે તો કે ચાપની લંબાઈ કઈ ચાપની લંબાઈ ચોખવટ ન કરી હોય ત્યારે એવું સમજવાનું કે અહીંયા વાત છે લઘુચાપની લંબાઈની જ્યારે કંઈ ચોખવટ ન હોય ત્યારે લઘુચાપની જ લંબાઈ શોધવાની હોય એ જ પ્રમાણે ચાપ વડે બનતા વૃતાંશનું ક્ષેત્રફળ રેડી તો વૃતાંશનું ક્ષેત્રફળ કયું આ લઘુ વૃતાશનું ક્ષેત્રફળ અને પછી વૃત્તખંડનું ક્ષેત્રફળ તો વૃત્તખંડમાં પણ શું આવશે લઘુ વૃતખંડનું જ ક્ષેત્રફળ આવશે રેડી વૃતખંડની વાત પછી કરશી પેલા આપણે ચાપની લંબાઈ મેળવી લઈએ કઈ ચાપ તો કે લઘુ ચાપની લંબાઈ રેડી ઓકે હાલો એની પહેલાં આપણે લખવું પડે લઘુચાપની લંબાઈ મેળવી એની પહેલાં લખવું પડે કે વર્તુળની ત્રિજ્યા કેટલી અને કેન્દ્ર આગળ બનતો ખૂણો કેટલો તો લખી નાખી અહીં વર્તુળની ત્રિજ્યા આર બરાબર એકવીસ સેન્ટીમીટર છે એકવીસ સેન્ટીમીટર છે ત્યારબાદ લખું છું કે ચાપ વડે કેન્દ્ર આગળ બનતો ખૂણો કેન્દ્ર આગળ બનતો ખૂણો કેટલાનો છે ભાઈ થીટા બરાબર સાઈઠ અંશ છે માનો કે થીટા બરાબર સાઠ અંશ છે તો આનું કામ થઈ ગયું પૂરું બંને વસ્તુ લખાઈ ગઈ હવે આપણે લઘુચાપની લંબાઈ શોધવી છે જોઈએ આપણે તો લખું છું કે લઘુચાપની લંબાઈ પેલું શું મેળવવાનું છે લઘુ ચાપની લંબાઈ તો સૂત્ર છે આપણી પાસે શું છે તો લઘુચાપની લંબાઈ બરાબર પાય આર થીટા છેદમાં એકસો એંસી આપણી પાસે આવું સૂત્ર છે બસ આમાં કિંમત મૂકતા દેજો અહીંયા ની કિંમત આઈપીના શું હોય બાવીસના છેદમાં સાત હોય તો ઉપર લખું છું બાવીસ ને છેદમાં લઈ સાત તો હું મળી ગઈ પાયની કિંમત રેડી પછી આર તો આર કેટલા આઈ પા એકવીસ તો અહીંયા ગુણ્યા લઈખા એકવીસ ગુણ્યા થીટા થીટા એટલે કેન્દ્ર આગળ બનતો કેટલો છે કેન્દ્ર આગળ બનતો તો કે સાઈઠ તો થીટા લેખા અહીંયા સાઈઠ છેદમાં કેટલા એકસો એંશી તો છેદમાં લઈ એકસો ને તો એનો મતલબ લઘુચાપની લંબાઈ શોધવાનું સૂત્ર છે એ સૂત્રમાં હું મીઠી આપેલી તમામ કિંમત મૂકી દીધી રેડી હવે સાત રૂપ આપીએ જોજો બરાબર અહીંયા આ સાત તેરી એકવીસ શું થાય સાત તેરી એકવીસ તો છેદ ઉડાડું જોઈએ આ સાત તેરી એકવીસ એટલે અહીંયા ત્રણ આવ્યા હજી છેદ ઉડે શું ઉડે તો અહીંયા જીરો તો કેન્સલ જો ઝીરો જીરો કેટલા કેન્સલ રેડી ઝીરો જીરો કર કરી નાખા કેન્સલ હવે જો છ તેરી કેટલા છ તેરી અઢાર થાય તો આ છ તેરી અઢાર ને અઢાર શું થઈ જાય કેન્સલ થઈ જાય તો આ છ તેરી આ અઢાર અને આ અઢાર શું કરી નાખા અને કેન્સલ કર નાખા રેડી તો પાછળ વૈધું કોણ ભાઈ બાવીસ વૈધા બાકી બધું તો નીકળી ગયું છેદ ઉડી ગયા રેડી કેન્સલ થઈ ગયા તો પાછળ વૈધા કોણ બાવીસ એનો મતલબ એમાં એવો કે બાવીસ સેન્ટીમીટર હું મેળ્યું બાવીસ સેન્ટીમીટર ચાપની લંબાઈ એનો મતલબ આ લઘુચાપની લંબાઈ એટલે કે અહીંથી લઈ અને અહીંયા સુધીનું આ અંતર છે કિનારીનો ભાગ છે કેટલો મળ્યો લખાય કે આમ લઘુચાપની લંબાઈ લઘુચાપની લંબાઈ બાવીસ સેન્ટીમીટર છે બાવીસ સેન્ટીમીટર છે તો અહીંયા લઘુચાપનું કામ થઈ ગયું પૂરું એટલે આપને આ એક બાબત મળી ગઈ લઘુચાપની લંબાઈ હવે આપણે વૃતાંશ નું ક્ષેત્રફળ શોધવું છે વૃતાંશ તો કયો વૃતા લઘુ વૃતાંશ હોય ત્યારે લઘુ જ હોય તો હવે આપણે લઘુ વૃતા ક્ષેત્રફળ લઘુ વૃતા ક્ષેત્રફળ તો આપણી પાસે સૂત્ર છે લઘુવૃતાશ ના ક્ષેત્રફળ શોધવાનું શું છે તો કે પાય આર સ્ક્વેર થીટા છેદમાં ત્રણસો સાહીઠ આવું સૂત્ર છે આપણી પાસે બધી કિંમત છે પાયની કિંમત આર સ્ક્વેરની કિંમત થીટાની કિંમત છે બધી કિંમત આપણી પાસે જ તૈયાર છે રેડી ખાલી સૂત્રમાં કિંમત મૂકીને સાદરૂપ બાપો એટલે હું મળી જાય લઘુ રૂતાનું ક્ષેત્રફળ પણ અહીંયા આપણી પાસે બીજો એક રસ્તો છે આમાં સૂત્રમાં કિંમત મૂકો તો તો જવાબ આવે જ છે આ સૂત્રમાં કિંમત મૂકશો તો તો જવાબ આવે જ છે પણ એના સિવાય હજી એક સરળ રસ્તો છે શું સરળ રસ્તો છે તો યાદ રાખજો જ્યારે તમને જ્યારે તમને લઘુચાપની લંબાઈ આપી દીધી હોય એટલે કે લઘુચાપની લંબાઈ તમે મેળવી લીધી હોય જો મેં લઘુચાપની લંબાઈ મેળવી લીધી છે અને ત્યારબાદ તમે લઘુવૃતાશનું ક્ષેત્રફળ મેળવતા હોય તો આ લઘુવૃતાશના ક્ષેત્રફળમાં આ લઘુચાપ પડી છે અંદર જો કઈ રીતે પડી છૂટા પાડીએ આપણે જોજો અહીંયા અને આમ લખાય

છેદમાં કેટલા ત્રણસો સાહીઠ તો શું કર્યું એકસો એસી ગુણ્યા બે એટલે ત્રણસો સાહીઠ થઈ જાય કે થઈ જાય એનો મતલબ આ ઉપરના સૂત્રને તમે આ રીતે લખી શકો કે ના લખી શકો તો કે લખી શકાય રેડી ઓકે તો આ શું છે જોવો તો હવે ઉપરના સૂત્રને તમે આ પ્રમાણે લખી શકો આ છે ચાપની લંબાઈ કે બીજું કંઈક પાય આ થિટાના છેદમાં એકસો એસી એટલે ચાપની લંબાઈ એનું મૂલ્ય તો સીધું ખબર કેટલું છે બાવીસ આનું મૂલ્ય હમણાં મેળવું બાવીસ તો આના સ્થાને સીધા હું લખી નાખાય બાવીસ ગુણ્યા હવે મૂકવાનું હું રહ્યું આરની કિંમતના ભાઈ બે તો આરની કિંમત કેટલી છે એકવીસ તો લખાય એકવીસ ભાઈગા બે જો એકદમ ઈઝી ઓલું બધી કિંમત મૂકીને સાદરૂપ પાપવું પડે એના કરતાં આની કિંમત સીધી તૈયાર હતી બાવીસ તો આની કિંમત સીધી બાવીસ મેળવી જો અહીંયા લખી હતી આપણે મેળવી જ છે અગાઉ છે ઓકે હા અને આર બરાબર એકવીસ ભાઈગા બે ના ભાઈગા બે એમ ઓકે હવે બે અગિયાર બાવીસ થાય તો બે અગિયાર બાવીસ થાય અહીંયા અગિયાર આવશે ગુણ્યા એકવીસ ના એકવીસ એમનો હવે ભાઈનો ગુણાકાર કરો તો બે નો ગુણાકાર કરો તો એક ત્રણ અને બે બસો એકત્રીસ આવશે બે નો આવશે સેન્ટીમીટરના સેન્ટીમીટર ક્ષેત્રફળ હોય 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 ને સ્ક્વેરમાં અને ચાપની લંબાઈ ખાલી સેન્ટીમીટરમાં સેન્ટીમીટર ક્ષેત્રફળ આવી આવીને એનો મતલબ આપને શું મળી ગયું આ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ મળી ગયું એટલે કે આ લઘુ વૃતાંશ છે એ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ આમ કેટલું મેળવ્યું તો લઘુ વૃતાંશ ક્ષેત્રફળ મળ્યું બસો એકત્રીસ રેડી લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ કેટલું મેળવું તમાર લખવા નથી મને યાદ રહી એટલા માટે લખું છું અહીંયા કેમ કે આગળ જતા વૃત્ત ખંડ મેળવવાનું છે વૃત્ત ખંડ મેળવતી વખતે જરૂર કે નહીં પડશે આ લઘુ વૃતાંશની જરૂર પડશે માટે સાઈડમાં લખ નાખું તમારે આ લખવાનું નથી રેડી કે વૃતાંશનું ક્ષેત્રફળ મને કેટલું મેળવ્યું છે બસો ને એકત્રીસ મેળવ્યું છે ખાલી યાદ રાખવા માટે મેં લખ્યું છે રેડી ઓકે અને અહીંયા તમારે નીચે શું લખવાનું થાય કે આમ વૃતાંશ નું ક્ષેત્રફળનું ક્ષેત્રફળ વૃતાંશ નું ક્ષેત્રફળ કેટલું છે બસો ને એકત્રીસ સેન્ટીમીટર સ્ક્વેર છે બસો એકત્રીસ સેન્ટીમીટર સ્ક્વેર છે ઓકે રેડી કદાચ તમને નીચેનું ન દેખાતું હોય તો મોઢે બોલી જાઓ યાદ રાખ લેજો બસો એકત્રીસ નીચે એવું લખ્યું છે કે આમ વૃતાંશનું ક્ષેત્રફળ બસો એકત્રીસ સેન્ટીમીટર સ્ક્વેર છે ખાલી એટલું લખવાનું છે બીજું કંઈ છે નહીં ઓકે તો આપણી પાસે શું આવી ગયું તો આપણી પાસે આ બીજું પણ મળી ગયું શું વૃતાંશનું ક્ષેત્રફળ હવે એક બાબત શોધવાની છે શું શોધવાનું છે વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે તો મિત્રો પોઝ કરી અને આટલું લખી લ્યો ત્યારબાદ આપણે વૃતખંડનું ક્ષેત્રફળ મેળવીએ પોઝ કરીને લખવું હોય તો આટલું લખી લ્યો એક આટલું લખવાનું નથી આ ખાલી જાણકારી માટે એમણે મેં લખ્યું છે તમારે અહીંથી લઈ આટલું ને આટલું લખવાનું છે આકૃતિ દોરવાની છે આમ રેડી ઓકે હાલ હવે આપણે આગળ વધીએ ત્રીજું મેળવીએ વૃતખંડ હવે વૃત ખંડનું ક્ષેત્રફળ કયો વૃતખંડ કઈ ના હોય તો લઘુ વૃતખંડ વૃત ક્ષેત્રફળ ઓકે હાલો હવે જુઓ વૃતખંડ બને કોણ તો આપણે એના માટે જીવા લેવી પડે માનો કે મેં જીવા લીધી આ એ બી નામની શું છે જીવા આ જીવાનો નીચેનો ભાગ છે ને આ જીવાનો આ નીચેનો ભાગ શું કહેવાય તો આ જીવાના નીચેના ભાગને કહેવાય લઘુવૃત ખંડ જે આપણે કરવાનો છે છે શોધવાનો આટલો તો તો કેમ મળે આપણે જાણીએ છીએ લઘુવૃતખંડ મેળવવા માટે લઘુ વૃતાંશ લઘુ લઘુવૃત્તામાંથી શું કામ કરવાનું લઘુ માંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવાનું છે રેડી તો હું લખું છું કે વૃત્ત ક્ષેત્રફળ બરાબર શું તો વૃત ક્ષેત્રફળ બરાબર लघु वृत्तांश નું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણ નું ક્ષેત્રફળ તો लघु वृuthખંડ નું ક્ષેત્રફળ બરાબર लघु वृत्तांश નું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણ કયો ત્રિકોણ OAB ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ ઓકે આ હવે લઘુવૃત્તાસનું ક્ષેત્રફળ છે એ તો આપણી પાસે તૈયાર છે અહીંયા લખ્યું જ છે એટલા માટે યાદ રહીએ ને એટલા માટે લખ્યું જો અહીંયા લખ્યું લઘુવૃત્તાસનું ક્ષેત્રફળ કેટલું બસો એકત્રીસ તો લઘુવૃતાસનું ક્ષેત્રફળ સીધું લખું છું બસોને એકત્રીસ માઇનસ હવે પ્રશ્ન કોનો છે ત્રિકોણનું ક્ષેત્રફળ કેમ મેળવવું ને એ જ પ્રશ્ન છે તો મેં તમને કીધું તું ત્રિકોણનું ક્ષેત્રફળ છે જેવો ત્રિકોણ હોય એના પર આધાર રાખે તો આયા ત્રિકોનું ક્ષેત્રફળ શોધવું હોય તો હું કેન્દ્ર આગળ કેટલાનો ખૂણો હાઈટનો ખૂણો છે તો આ ત્રિકોનું ક્ષેત્રફળ કેમ મળશે તો હું તમને સમજાવું બરાબર ધ્યાન આપજો આ ત્રિકોને જો હું અહીં દોરું તમને હું દોરીને સમજાવું માનો કે આ ત્રિકોણ છે આ આ ઓ એ બી નામનો એક ત્રિકોણ છે રેડી હવે કેન્દ્ર આગળ બનતો ખૂણો સાઠ નો છે તો લખો કેન્દ્ર આગળ બનતો ખૂણો સાઠ અને આ બંને ત્રિજ્યા છે ત્રિજ્યાના માપ કેટલા હોય સરખા હોય એકવીસ એકવીસ એનો મતલબ આ માપી એકવીસ છે આ માપે એકવીસ હવે તમે સમજો આ માપ એકવીસ આ માપ આ બંને બાજુ કેવી છે ત્રિકોણની સમાન તો આ બંને બાજુ સમાન હોય ને જો કોઈ ત્રિકોણની બે બાજુ સમાન હોય તો એની સામેના ખૂણા સમાન હોય એનો મતલબ આ બાજુની સામેનો ખૂણો આ અને આ બાજુની સામેનો ખૂણો આ આ બંને ખૂણા કેવા હોય સમાન હોય હા કે ના તો કે હા હવે તમે વિચારો ત્રિકોણની ત્રણેય ખૂણાના માપનો સરળો કેટલો એકસો હોય માનો કે આ ખૂણાનું માપ કે છે તો આનું માપે કે હોય કેમ કે બે સમાન છે હવે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો હું લીધું એકસો એસી તો એનો મતલબ આમ થયું આ એક ખૂણાનું માપ હાઇટ બીજા ખૂણાનું માપ કે વત્તા ત્રીજા ખૂણાનું માપ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો હું લીધો સરવાળો બરાબર શું લખાય એકસો એસી ઓકે હવે કે વત્તા કે એટલે ટૂંકે થાય એકસો એસી ને એકસો એસી એમને આ વત્તા હાઇઠ સામે આવે તો ઓછા હાંઠ થઈ જાય

એનો મતલબ આ ત્રિકોણ કેવો થઈ ગયો સમ બાજુ ત્રિકોણ થઈ ગયો રેડી અને સમ બાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તેનું સૂત્ર છે સમ બાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર હું છે આવું સૂત્ર છે વર્ગમૂળ ત્રણ ના છેદમાં ચાર ગુણ્યા બાજુનો વર્ગ આવું સૂત્ર છે વર્ગમૂળ ત્રણ ના છેદમાં ચાર ગુણ્યા બાજુનો વર્ગ આ કોનું સૂત્ર છે સમ બાજુ ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે રેડી ક્લિયર છે તો મિત્રો તમારે આટલું બધું કાંઈ યાદ રાખવાનું નથી આ ખાલી સમજવા માટે છે યાદ કેટલું રાખવાનું સમજજો અહીંયા તમારે ખાલી એટલું યાદ રાખવાનું જ્યારે પણ કેન્દ્ર આગળ બનતો ખૂણો હાઇટનું હોય જ્યારે પણ અહીંયા લઘુ ત્રિકોણ બાદ કરવાનું આવતું હોય આ પ્રમાણે અંદર આકૃતિ બનતી હોય આ પ્રમાણે અંદર ત્રિકોણ બનતો હોય અને અંદર ત્રિકોણ બનતો હોય એમાં કેન્દ્ર આગળ બનતો ખૂણો હાઈટ નો હોય શું હોય કેન્દ્ર આગળ બનતો ખૂણો એ સાઈઠ નો હોય એટલે તમારે એને શું માની લેવાનું સમ બાજુ ત્રિકોણ જ માની લેવાનું કામ પૂરું બીજું કઈ મગજમારી જ નહીં રેડી આવું કઈ નહીં આ તો ખાલી સમજવા માટે તમારે તમારે યાદ કેટલું રાખવાનું કેન્દ્ર આગળ બનતો ખૂણો હા એટલે ત્રિકોણ કેવો સમ બાજુ ત્રિકોણ રેડી ક્લિયર છે ઓકે હાલો તો તમને સમજાઈ ગયું છે બરાબર તો આપણે લખીએ કે ત્રિકોણ ઓ નું ક્ષેત્રફળ એટલે કે સંબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય વર્ગમૂળ ત્રણના છેદમાં ચાર ગુણ્યા બાજુનો વર્ગ તો બેમાંથી માંથી કોઈ પણ બાજુ લઈ લેવાય આપણે જાણીએ છીએ ને ઓ એ અને ઓ બંને બાજુ એકવી એકવી ની છે અને ત્રીજી એકવીસની જઈશે તો બાજુનો વર્ગ એટલે એકવીસનો વર્ગ ઓકે રેડી હવે સાદુ રૂપ આપીએ બસો એકત્રીસ ના બસો એકત્રીસ એમના માઇનસ હવે જોયા એકવીસ નો વર્ગ કેટલો થાય તો એકવીસ નો વર્ગ થાય કે નહીં એકવીસ નો વર્ગ ચારસો એકતાલીસ ગુણ્યા વર્ગમૂળ ત્રણ ના વર્ગમૂળ ત્રણ એમ નામ છેદમાં કેટલા ચાર તો છેદમાં લેખા ચાર હવે આના છેદ ઉડતા નથી જો ચાર આરા છેદ ઉડતા નથી તો આપણે આગળ શું કરીએ લસા લઈ બરાબર બેની બાદબાકી કરવા માટે હું લઈ લસા એટલે ચોગણું અહીંયા ગુણીએ પછી બેની કરી બાદ બાકી મિત્રો એવું કંઈ નહીં થાય અહીંયા આ આપણો છેલ્લો જવાબ થઈ જાય કેમ એનું કારણ તમને સમજાવું માનો કે તમે ચાર અહીંયા લસામ લ્યો તો અહીંયા કંઈક સંખ્યા બીજી આવશે હવે સંખ્યા ગમે આવે પણ બેની બાદ બાકી તો થવાની જ નથી કેમ બેની બાદબાકી ન થાય કેમ કે એક વર્ગમૂળ વાળી સંખ્યા છે આ કેવી છે વર્ગમૂળ વાળી સંખ્યા અને આ વર્ગમૂળ વિનાની સંખ્યા એ નો કોઈ દી સરવાળો બાદ બાકી ના થાય હું તમને એમ કહું ત્રણ વત્તા વર્ગમૂળ બે તો આ બે નો કોઈ દી સરવાળો કે બાદ બાકી થાય નહીં રેડી તો અહીંયા ઈ જ પ્રમાણે સંખ્યા છે માનો કે ચોકડું ગુણ નાખો અહીંયા હવે જે સંખ્યા મળી એનો સરવાળો બાદ બાકી આની થવાની જ નથી રેડી તો પછી ચોગડો ગુણવાનો મતલબ શું છે ચોગડો ભલે ને એમને નીચે રહ્યો

માઇનસ ચારસો એકતાલીસ વર્ગુણમાં ત્રણ છેદમાં ચાર સેન્ટીમીટર નો સ્ક્વેર છે આવું લખવાનું રેડી તો અહીંયા આપણો દાખલા નંબર પાંચમો આખો થાય છે પૂરો